પારડી નગરપાલિકા દ્વારા 5 એપ્રિલના રોજ રાત્રિના 9 કલાકે મહાત્મા ગાંધીજીની માન્યતાઓનું ઘડતર કરનાર ધરમપુરના શ્રીમદ રાજચંદ્રજી પ્રણીત અહિંસા અને સત્યના સિદ્ધાંતોને પસાર થતા 200 પલંગની નવીન ચેરિટી હોસ્પિટલના નિર્માણના લાભાર્થે શ્રીમદ રાજચંદ્રજી સહયોગ થકી પારડી ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો પર ગુજરાતી નાટક યુગ પુરુષનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટકના આયોજક પારડી નગરપાલિકાની ટીમનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. નાટકના પાસ મેળવવા કારોબારી અધ્યક્ષ દેવેન શાહે જણાવ્યું હતું કે ચેરિટી હોસ્પિટલના નિર્માણના લાભાર્થે શ્રીમદ રાજચંદ્રજીના ટીમ થકી તમામ આ નાટક સફળ આયોજન થઈ રહ્યું છે. જેઓ પાસ મેળવવા ઈચ્છતા હોય તેઓએ દેવેન શાહ અને શરદભાઈ દેસાઈનો સંપર્ક કરી શકે છે. પારડી નગરપાલિકા દ્વારા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલની અંદર 5 તારીખે એક શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા યુગ પુરુષ નાટકની એક શૃંખલા ચાલી રહી છે અને એ નાટક પારડી નગરપાલિકાના ઓડિટોરિયમમાં બતાવવા જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી આ નાટક જે છે તે આમ કમું તો ચાલે કે આપણા મહાત્મા ગાંધી કે જે એમનું નામ મોહનદાસ છે, મોહનદાસને મહાત્મા ગાંધીમાં રૂપાંતરિત કરનાર મહાન આધ્યાત્મિક આત્મા જે છે એને સ્ટેજ પર નાટ્ય સ્વરૂપે જોવાનો આ એક અમૂલ્ય લાભો છે. અને એકચ્યુઅલી આ જે નાટકનો ઉદ્દેશ છે કે મહાત્મા ગાંધીજીની માન્યતાઓનું ઘડતર જે થઈ રહ્યું છે અને એ ઘડતરને શ્રીમદ રાજચંદ્ર પ્રેરિત અહિંસા અને સત્યના સિદ્ધાંતોનો પ્રસાર કરવા માટે શ્રીમદ રાજચંદ્ર મિશન આ સમગ્ર ભારતની અંદર આ નાટક બતાવવા જઈ રહી છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે એ લોકો એક 200 પલંગની એક નવી ચેરિટી હોસ્પિટલનું નિર્માણ કરવાના પ્રયાસ કરી રહ્યું છે અને આ અંતર્ગત પારડી નગરની અંદર એન્ટ્રી જે કંઈ પણ છે તે ફક્ત પાસ દ્વારા જ અમે આપવા જઈ રહ્યા છીએ. અને આપના માધ્યમથી જણાવીશ કે આ નાટક જેમણે જોવો હોય તો તેઓ પારડી નગરપાલિકાના માજી પ્રમુખ શરદભાઈ અગર તો મારો પોતાનો સંપર્ક કરીને પાસ મેળવી શકે છે અને આ એક સુંદર નાટ્ય રૂપાંતરણ જે થયું છે એ જોવા જેવો નાટક છે અને એનો આ લાભ પારડીના નગરજનો લે એવી અમારી અપે. આ નાટક એકચ્યુઅલી 5 તારીખે રાત્રે 9 વાગે ચાલુ થવાનો છે અને પાસની વગર એન્ટ્રી મળવાની નથી, એટલે 9:15 વાગ્યા સુધીમાં દરેક પાસ ધારકોએ પોતાની જગ્યા લેવાની વિનંતી કરવામાં આવે છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.